નમસ્તે મિત્રો, એજ્યુટેક પ્લસ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ટેટ 1 ના પ્રશ્નપત્રની ચર્ચા કરવાના છે. જો તમે આગળના પ્રશ્નપત્ર મિસ કરી ગયા હોય તો ઉપર જે આઈ બટન આપ્યું છે તેને ક્લિક કરજો. તો ચાલો શરૂ કરીએ. અહીંયા તમારી સામે એક પ્રશ્ન આપેલો છે. ભૂપેન હજારિકા સેતુ કયા બે રાજ્યોને જોડતો પુલ છે? ઓપ્શન તમારી સામે આપ્યા છે. એ આસામ પશ્ચિમ બંગાળ, બી આસામ અરુણાચલ પ્રદેશ, સી આસામ મેઘાલય અને ડી આસામ અને નાગાલેન્ડ. તો ભૂપેન હજારિકા સેતુ આસામ અને અરુણાચલ પ્રદેશને બે રાજ્યોને જોડતો પુલ છે, એટલે બી નંબરનો ઓપ્શન આપણે રાઈટ કરી દઈશું. આગળનો પ્રશ્ન જોઈએ. ફેબ્રુઆરીથી ઓગસ્ટ માસના સમયગાળા દરમિયાન રાત્રિ આકાશ દર્શન વડે વિદ્યાર્થીઓને કયા તારા જૂથનો પરિચય કરાવી શકાય? ઓપ્શન આપ્યા છે. એ શર્મિષ્ઠા તારા જૂથ, બી મૃગ તારા જૂથ, સી સપ્તસી તારા જૂથ અને ડી એક પણ નહીં. તો ફેબ્રુઆરીથી ઓગસ્ટ માસના સમયગાળા દરમિયાન રાત્રિ આકાશ દર્શન વડે વિદ્યાર્થીઓને સપ્તસી તારા જૂથનો પરિચય કરાવી શકાય, એટલે આપણે અહીંયા સી નંબરનો જે ઓપ્શન છે એને આપણે અહીંયા રાઈટ કરી દઈશું. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. તંદુરસ્ત શરીરમાં મનનું ઘડતર કરે તે કેળવણી આ વિધાન નીચેનામાંથી કોનું છે? ઓપ્શન આપ્યા છે. એ રૂસો, બી પેસ્ટોલોજી, સી એરિસ્ટોટલ અને ડી ફ્રોબેલ. તો તંદુરસ્ત શરીરમાં મનનું ઘડતર કરે તે કેળવણી આ વિધાન એરિસ્ટોટલનું છે, એટલે સી નંબરનું ઓપ્શનને આપણે રાઈટ કરી દઈશું. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. બાળક ઘરનું હુફાડું વાતાવરણ છોડી શાળાએ આવે છે ત્યારે અસહાયપણું અનુભવે છે, આ વિધાનના સંદર્ભમાં એક શિક્ષક તરીકે તમે શું કરશો? તમારી સામે ઓપ્શન આપ્યા છે. એ બાળક સાથે પ્રેમપૂર્વક અને લાગણીથી કામ પાર પાડીશ, બી બાળકને તેના હાલ પર છોડી દઈશ, સી બાળકના માતા પિતાને જાણ કરીશ અને ડી બાળકને તેના મિત્રો સાચવી લેશે તેમ વિચારીશ. તો બાળક ઘરનું હુફાડું વાતાવરણ છોડી શાળાએ આવે છે ત્યારે તે અસહાયપણું અનુભવે છે, તો આ વિધાનના સંદર્ભમાં એક શિક્ષક તરીકે શું કરવાનું છે? બાળક સાથે પ્રેમપૂર્વક અને લાગણીથી કામ પાર પાડીશ, એટલે એ નંબરનો ઓપ્શન અહીંયા જવાબ આવશે. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. નૂતન કેળવણીના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તમારી સામે ઓપ્શન આપ્યા છે. એ પેસ્ટોલોજી, બી તારાબહેન મોડક, સી ગીજુભાઈ બદેકા અને ડી રૂસો. તો નૂતન કેળવણીના પિતા તરીકે રૂસોને ઓળખવામાં આવે છે, એટલે ડી નંબરનો ઓપ્શનને આપણે રાઈટ કરી દઈશું. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. શૈક્ષણિક અનુભવોનું સંગઠન એટલે, અહીંયા તમને ઓપ્શન આપ્યા છે. એ પાઠ્યક્રમ, બી અભ્યાસક્રમ, સી અધ્યયન નિષ્પતિક્રમ અને ડી ઉપરના પૈકી એક પણ નહીં. તો શૈક્ષણિક અનુભવોનું સંગઠન એટલે અભ્યાસક્રમ, એટલે બી નંબરનું ઓપ્શનને આપણે રાઈટ કરી દઈશું. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. કેળવણીના ધ્યેયો પૈકી નીચેનામાંથી કયા ધ્યેયનો સમાવેશ વ્યક્તિગત ધ્યેયો અંતર્ગત થતો નથી? ઓપ્શન આપ્યા છે. એ જ્ઞાન પ્રાપ્તિ, બી ઉત્પાદક કાર્યમાં કૌશલ્ય, સી ચારિત્ર ઘડતર અને ડી સર્વાંગી વિકાસ. તો કેળવણીના ધ્યેયો પૈકી નીચેનામાંથી ઉત્પાદક કાર્યમાં કૌશલ્ય વ્યક્તિગત ધ્યેયોના અંતર્ગત થતો નથી, એટલે અહીંયા આપણે એને બી નંબરને રાઈટ કરી દઈશું. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કયું પરિબળ બાળકના સર્વાંગી વિકાસને અસર કરતું નથી? ઓપ્શન આપ્યા છે. એ વારસો, બી પરિપક્વતા, સી ઉત્પ્રેરણા અને ડી આબોહવા. તો નીચેનામાંથી જે આબોહવા છે એ બાળકના સર્વાંગી વિકાસને અસર કરતું નથી, એટલે ડી નંબરનો ઓપ્શનને આપણે રાઈટ કરી દઈશું. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કઈ કસોટી શાબ્દિક સમૂહ કસોટી નથી? ઓપ્શન આપ્યા છે. એ કહેવતોના અર્થ આપવા, બી સમાનાર્થી વિરોધાર્થી શબ્દો આપવા, સી તર્કયુક્ત પ્રશ્નોના ઉત્તર આપવા અને ડી ક્રમ શ્રેણી પૂર્ણ કરવી. તો સમાનાર્થી વિરોધાર્થી શબ્દો કહેવા એ શાબ્દિક સમૂહ કસોટી નથી, એટલે બી નંબરનો ઓપ્શનને આપણે રાઈટ કરી દઈશું.
तो मित्रों आजना वीडियो माटे आटलू ज। जो तमने वीडियो पसंद आव्यो होय तो वीडियो ने लाइक करजो अने आ प्रकारना वधु प्रश्नपत्र जोवा माटे अमारा चेनल ने सब्सक्राइब करजो। थैंक यू।